વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના ફણસા ખાતે રૂપિયા 20 લાખના ખર્ચે બનાવવામાં આવનાર ગટરના કામનો ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકામાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ફણસા ગામના સરપંચે કરેલી રજૂઆતને ધ્યાને રાખી ગામમાંથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે સુવ્યવસ્થિત ગટરનું કામ કરવા માટે 20 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ગામે ગામ વિકાસના કાર્યો થાય તે માટે 15મા નાણાં પંચ અને આયોજન હેઠળ પણ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, જેનો યોગ્ય ઉપયોગ કરવા સંબંધિત ગામોના સરપંચોને સુચારુ આયોજન કરવા જણાવ્યું હતું. સરકારની કામગીરીની લોકોને જાણકારી મળે અને જાગૃતિ આવે એવા ઉમદા હેતુથી કામોના ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને કામ પૂર્ણ થયા બાદ તેનું લોકાર્પણ કરાય છે. લોકડાઉનના કારણે ઘણા સમય સુધી કામો બંધ રહેતા હાલ ચોમાસાની સિઝનમાં પણ જ્યાં થઈ શકે તેવા વિસ્તારોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી એક વાત ભૂલી ગયા કે જ્યાં એક તરફ અયોધ્યા રામ મંદિર જેવી જગ્યા ઉપર પ્રધાનમંત્રીશ્રી પોતે ગયા હતા ભૂમિપૂજન માટે, એ સમયે તેમણે જે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું હતું એ એક નાનકડા ખાતમુહૂર્તમાં મંત્રીશ્રી રાખવાનું ભૂલી ગયા. જે પ્રકારે આપ જોઈ શકો છો, આપ હાલ સ્ક્રીન ઉપર બે દ્રશ્યો જોઈ શકો છો. એક તરફ ઉમરગામમાં થયેલું ગટરનું ખાતમુહૂર્ત છે તો બીજી તરફ અયોધ્યા ખાતે કરવામાં આવેલું ભૂમિપૂજન છે. આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગમાં તમામ ભૂમિપૂજનની કાર્યવિધિ કરી રહ્યા છે. પરંતુ રમણલાલ પાટકર કે જેઓ પોતે અત્યારે હાલ જ કોરોના જેવી મહામારીને માત આપીને ઉગર્યા છે, તે પોતે કે જેમણે હવે લોકોને સમજાવવાનું હોય છે સોશિયલ ડિસ્ટન્સિંગ કઈ રીતે પાડવું, એ તેઓ રાખાવવાનું ભૂલી ગયા. આપ એમની પાછળ જોઈ શકો છો એ રીતે, જ્યાં એક તરફ પ્રધાનમંત્રી કહે છે કે 2 ગજની દૂરી રાખો, અહીં 2 ફૂટની પણ દૂરી રાખવામાં નથી આવી. જે પ્રકારે આ સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હતું, કારણ કે હાલનો સમય કોરોનાનો છે અને કોરોનાને માત આપવી સૌના માટે એટલી જ જરૂરી છે. કારણ કે જો કોરોનાને માત આપીશું તો જ આપણે આખો દેશ સ્વસ્થ અને સુરક્ષિત રહી શકશે. પરંતુ અહીં તો રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર કે જેઓ પોતે કોરોનામાંથી બહાર આવ્યા છે તે લોકોને શીખવવાનું ભૂલી ગયા. જોવાનું એ રહેશે કે પ્રધાનમંત્રી જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે અને કરાવે છે, તેઓના મંત્રીઓ આ પ્રકારનું પાલન કરે છે કે કેમ.